નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આની અગાઉ આપણે જોઈ ગયા હતા કંપનીનો પહેલો પ્રકાર હવે છે આ બીજો પ્રકાર બીજા પ્રકારમાં છે સભ્યોની જવાબદારીના આધારે કંપનીના પ્રકાર સભ્યોની જવાબદારીના આધારે કંપનીના ત્રણ પ્રકાર પડે છે પહેલું છે શેરથી મર્યાદિત કંપની બીજું છે બાહિધરીથી મર્યાદિત કંપની અને ત્રીજું છે જવાબદારીથી અમર્યાદિત કંપની જોઈએ સૌપ્રથમ પહેલું તો શેરથી મર્યાદિત કંપની તો કે જેમાં કંપનીના સભ્યોની એટલે કે શેર હોલ્ડરની જવાબદારી તેઓએ ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત જેટલી જ મર્યાદિત રહે છે તેને શું કહેવાય તો કે શેરથી મર્યાદિત કંપની કહેવામાં આવે છે ભારતમાં મોટા ભાગની કંપની આ વિભાગમાં જોવા મળે છે કયા વિભાગમાં તો કે શેરથી મર્યાદિત કંપની અહીંયા શેર હોલ્ડર્સ શબ્દ આવેલા છે શેર હોલ્ડર્સ કોને કહેવાય તો કે આપણે આ ભાગ જોઈએ ત્યારે આમાં છે ત્યાર પછી છે બાહિધરીથી મર્યાદિત કંપની તો કે કંપનીના વિસર્જન વખતે સભ્યોએ આપેલી બાહીધરી સભ્યો માટે મર્યાદિત રહે છે તો કે સામાન્ય રીતે બાંહેધરીથી મર્યાદિત કંપની નફાના હેતુ માટે શરૂ કરવામાં આવતી નથી તો કઈ કયા હેતુ માટે શરૂ કરવામાં આવે છે તો કે બાહીધરીથી મર્યાદિત કંપની કોઈ કળા ક્ષેત્ર છે વિજ્ઞાન ક્ષેત્ર છે રમતગમત ક્ષેત્ર છે સાંસ્કૃતિક ક્ષેત્ર છે એવા અલગ 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 ક્ષેત્રો માટે એ પ્રવૃત્તિઓની ઉન્નતિ માટે અથવા તેનો ફેલાવો કરવા માટે બાધરીથી મર્યાદિત કંપની શરૂ કરવામાં આવે છે ત્યાર પછી છે જવાબદારીથી અમર્યાદિત કંપની અહીંયા હતું મર્યાદિત કંપની અહીંયા છે અમર્યાદિત કંપની તો કે આ પ્રકારની કંપનીમાં સભ્યોની સંખ્યા અમર્યાદિત હોય છે કઈ રીતે તો કે જો કોઈ કંપની ખોટ કરતી હોય તો તેના દેવા ચૂકવવા માટે કંપનીની તમામ મિલકતો વેચી દે અને દેવું ભરપાઈ કરે અને જો દેવું ભરપાઈ ન થાય તો પણ તેના જે પણ સભ્યો હોય એ સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડે છે એટલા માટે આ છે જવાબદારીથી અમર્યાદિત કંપની શરૂઆતમાં ભારતમાં આવી કંપનીઓ જોવા મળતી હતી પરંતુ હાલ નવા ધારા અનુસાર આવી કંપની ખૂબ જ ઓછી જોવા મળે છે ત્યાર પછી જોઈએ તો કે કંપનીની મૂડીને શેર મૂડી કહેવામાં આવે છે કંપનીની મૂડીને શેર મૂડી કહેવામાં આવે છે શેર એટલે શું તો કે કંપનીની શેર મૂડીને ફેરબદલી કરી તેના નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે આવા દરેક વિભાજીત એકમને શેર કહેવામાં આવે છે આપણે અગાઉ આપણે દાખલા જોઈશું ત્યારે આના વિશે વિગતમાં માહિતી મેળવીશું કંપની પોતાની મૂડી ઊભી કરવા કાયદા પ્રમાણેની જરૂરિયાત મુજબને વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે જે લોકો કંપનીના શેર ખરીદે તેને શેર હોલ્ડર કહેવાય છે અહીંયા આપણે જોયું હતું કે શેર હોલ્ડરની જવાબદારીએ શેર હોલ્ડર કોને કહેવાય તો કે જે લોકો શેર કરી દે કંપનીના તેને શેર હોલ્ડર કહેવાય છે ત્યાર પછી શેર એ સ્થાનાંતરિત કે ફેરબદલી કરી શકાય સ્થાનાંતરિત કે ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે કંપનીનો વહીવટ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે અને આ સંચાલક મંડળની નિમણૂક કોણ કરે તો કે આ સંચાલક મંડળની નિમણૂક શેર હોલ્ડર દ્વારા થતી હોય છે થેન્ક યુ